મુક્ત પતન કરતા પદાર્થના કેટલાક પ્રશ્નો ઉકેલીએ, પરંતુ હવે આપણે એવા પ્રશ્નોને ધ્યાનમાં લઈશું જે ઉપર જઈને નીચે આવે છે. પહેલું ઉદાહરણ આ પ્રમાણે છે. સ્પાઇડરમેન 8 સેકન્ડમાં સીધો જ ઉપર કૂદે છે અને નીચે પાછો આવે છે. તે જે વેગ સાથે કૂદે છે તેની ગણતરી કરો. આપણને જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આપેલું છે. તો આપણને અહીં શું આપેલું છે? અહીં આ સ્પાઇડરમેન છે. આ પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે કે આ સ્પાઇડરમેન સીધો જ ઉપર કૂદે છે અને ફરી પાછો નીચે આવે છે. આમ તેને ઉપર જઈને નીચે આવવા માટે 8 સેકન્ડ લાગે છે. અને આપણને પૂછવામાં આવ્યું છે કે તે જે વેગ સાથે કૂદે છે તેની ગણતરી કરો. આ સ્પાઇડરમેન ઉપરની તરફ જે વેગ સાથે કૂદે છે તે આપણે શોધવાનો છે. આપણે તેને કઈ રીતે ઉકેલી શકીએ? જ્યારે પણ પદાર્થ મુક્ત પતન કરતા હોય ત્યારે તેનો અર્થ એ થાય કે તે પદાર્થનો પ્રવેગ અચળ છે. માટે આપણે ગતિના 3 સમીકરણનો ઉપયોગ કરી શકીએ અને આપણને જે જોઈએ છે તેના માટે ઉકેલી શકીએ. આપણે આ પ્રકારના પ્રશ્નો અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા, પરંતુ તે અને આ પ્રશ્નની વચ્ચે તફાવત એ છે કે અહીં સ્પાઇડરમેન ઉપર જાય છે અને નીચે પાછો આવે છે. આપણને તેના માટે લાગતો કુલ સમય આપવામાં આવ્યો છે. હવે પ્રોબ્લેમ એ છે કે જ્યારે સ્પાઇડરમેન ઉપરની તરફ જશે ત્યારે તેની ગતિ ધીમી પડતી જશે અને પરિણામે આ પ્રવેગ ઋણ થાય, કારણ કે તે ધીમો પડી રહ્યો છે. બીજી બાજુ જ્યારે સ્પાઇડરમેન નીચે આવતો હશે ત્યારે તેનો વેગ વધે છે, તે ઝડપી ને ઝડપી બનતો જાય છે અને આ સમયગાળા દરમિયાન તેનો પ્રવેગ ધન હોય છે. તો આપણે તેની કુલ ગતિને ધ્યાનમાં લઈ શકીએ નહીં, કારણ કે એક ગતિ દરમિયાન તેનો પ્રવેગ ઋણ થાય છે અને બીજી ગતિ દરમિયાન તેનો પ્રવેગ ધન થાય છે. તેનો અર્થ એ થાય કે આપણે ક્યાં તો ઉપરની ગતિને સ્વતંત્ર રીતે અથવા નીચેની ગતિને સ્વતંત્ર રીતે ધ્યાનમાં લેવી પડે અને તો જ આપણે આ ગતિના સમીકરણને લાગુ પાડી શકીએ. તો સૌથી પહેલો પ્રશ્ન અહીં એ છે કે આપણે કઈ ગતિને ધ્યાનમાં લેવી જોઈએ? ઉપરની તરફ ગતિને કે નીચેની તરફની ગતિને? અહીં શું પૂછવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપો. આપણને પૂછવામાં આવ્યું છે કે તે જ્યારે ઉપરની તરફ કૂદે છે ત્યારે તેનો વેગ કેટલો છે. માટે આપણે તેની ઉપરની તરફની ગતિને જ ધ્યાનમાં લઈશું. હું અહીં લખીશ, આપણે તેની ઉપરની તરફની ગતિને ધ્યાનમાં લઈશું. તેનો અર્થ એ થાય કે સ્પાઇડરમેન અહીંથી સીધો જ ઉપરની તરફ કૂદે છે અને તે ત્યારબાદ તેની મહત્તમ ઊંચાઈ આગળ જઈને સ્થિર થઈ જાય છે. માટે આપણે ફક્ત આ તેની ઉપરની ગતિને જ ધ્યાનમાં લઈશું. હવે આપણે અહીં શું શોધવાનું છે તે જોઈએ. આપણે અહીં પ્રારંભિક વેગ શોધવાનો છે, તે કયા વેગ સાથે ઉપર જાય છે. અંતિમ વેગ બરાબર 0 થાય. અંતિમ વેગ બરાબર 0 તે શા માટે 0 થશે? કારણ કે સ્પાઇડરમેન અહીં મહત્તમ ઊંચાઈ આગળ જઈને સ્થિર થઈ જાય છે અને પછી તે નીચેની દિશામાં પ્રવેગિત થશે, તે નીચેની તરફ પાછો આવે છે. પરિણામે અંતિમ વેગ 0 થાય. આપણને પ્રવેગ પણ આપવામાં આવ્યો છે. અહીં સ્પાઇડરમેન ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે તેના વેગમાં ઘટાડો થાય છે અને પરિણામે આ પ્રવેગનું મૂલ્ય ઋણ આવે. તેથી એ બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સમય બરાબર શું થાય? શું તેના બરાબર 8 સેકન્ડ થશે? ના, 8 સેકન્ડ એ સ્પાઇડરમેન ઉપર જઈને ફરીથી નીચે પાછો આવે તે દરમિયાનનો સમય છે. જ્યારે આપણને અહીં ફક્ત એ જ સમય જોઈએ જ્યારે સ્પાઇડરમેન ઉપરની તરફ જઈને અહીં સ્થિર થાય છે, તે 8 સેકન્ડ કરતા ઓછો હશે. પરંતુ કેટલો ઓછો હોય? તમે અહીં જોઈ શકો કે સ્પાઇડરમેનની ઉપરની તરફની ગતિ એ તેની નીચેની તરફની ગતિથી તદ્દન વિરુદ્ધ છે. માટે જ્યારે સ્પાઇડરમેન ઉપરની તરફ ગતિ કરે ત્યારે તે 10 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના દરથી વેગ ગુમાવે છે અને જ્યારે તે નીચેની તરફ ગતિ કરે ત્યારે તે 10 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના દરથી વેગ મેળવે છે. માટે તે જે દરે વેગ ગુમાવે છે તે સમાન દરે જ વેગ મેળવે છે. તેનો અર્થ એ થાય કે સ્પાઇડરમેન જેટલું અંતર ઉપરની તરફ કાપે છે તેટલું જ અંતર તે નીચેની તરફની ગતિ દરમિયાન કાપે. સ્પાઇડરમેનને ઉપર સુધી જવા જેટલો સમય લાગશે તેટલો જ સમય તેને નીચેની તરફ આવતા લાગશે, કારણ કે અહીં પ્રવેગનો દર સમાન છે અને તે ખૂબ જ મહત્વની બાબત છે. પરિણામે સ્પાઇડરમેનને ઉપર જવા માટે લાગતો સમય અને નીચે આવવા માટે લાગતો સમય સમાન છે. તેથી આપણે કહી શકીએ કે સ્પાઇડરમેનને ઉપર જવા
કુલ સમયનો અડધો સમય લાગે અને નીચે આવવા અડધો સમય લાગે. અહીં આપણી પાસે કુલ સમય 8 સેકન્ડ છે અને તેનું અડધું 4 સેકન્ડ થાય. સમય બરાબર 4 સેકન્ડ. આમ સ્પાઈડરમેનને અહીં ઉપર જવા માટે 4 સેકન્ડ લાગે અને તેને નીચે પાછું આવવા 4 સેકન્ડ લાગે. હવે આપણને અહીં માહિતી આપેલી છે તો આપણે જોઈએ કે આ પ્રશ્નને ઉકેલવા આમાંથી કયું સમીકરણ પસંદ કરી શકાય. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે સમીકરણને પસંદ કરવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમે પછી પ્રારંભિક વેગ માટે ઉકેલી શકો છો કે નહીં. હવે આપણે તે સાથે મળીને કરીશું. આ પ્રથમ સમીકરણને જોઈએ. આપણે વી જાણીએ છીએ, યુ શોધવાનો છે, તેમજ એ અને ટી ની કિંમત પણ જાણીએ છીએ. માટે આપણે આ પ્રથમ સમીકરણને પસંદ કરીશું. હવે બીજા અને ત્રીજા સમીકરણ વિશે શું કહી શકાય? આ બંને સમીકરણમાં આપણી પાસે એસ છે જેની કિંમત આપણે જાણતા નથી, તેવી જ રીતે આપણે યુ ની કિંમત પણ જાણતા નથી. આમ આપણી પાસે એક જ સમીકરણમાં 2 અજ્ઞાત છે, તેથી આપણે આ સમીકરણને પસંદ કરી શકીએ નહીં. તો આપણે આ પ્રશ્નને ઉકેલવા આ પ્રથમ સમીકરણનો ઉપયોગ કરીશું. તો હવે આપણે પ્રથમ સમીકરણ લઈએ અને તેમાં આ દરેકની કિંમત મૂકીએ. વી બરાબર 0 છે બરાબર યુ વત્તા એ માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ છે ગુણ્યા ટી બરાબર 4 સેકન્ડ. હવે આપણે આ સમીકરણનું સાદું રૂપ આપીએ. 0 બરાબર યુ ઓછા 10 × 4 40 થાય અને આ 1 સેકન્ડ કેન્સલ થઈ જશે અને એકમ મીટર પ્રતિ સેકન્ડ મળે. હવે આપણે 40 મીટર પ્રતિ સેકન્ડને સમીકરણની બંને બાજુ ઉમેરીએ તો પરિણામે આપણને 40 મીટર પ્રતિ સેકન્ડ બરાબર યુ મળે. આમ અહીં આ આપણો જવાબ છે. સ્પાઈડરમેન સીધો જ ઉપર 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી કૂદે છે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. સુપરહીરો 50 મીટર પ્રતિ સેકન્ડથી ઉપરની તરફ કૂદે છે, તેને જમીન પર પાછો આવવા કેટલો સમય લાગે? આપણે અગાઉ જે પ્રશ્ન કરી ગયા આ તેને સમાન પ્રશ્ન જ છે. તો શું તમે જાતે જ તેની આકૃતિ દોરી શકો અને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન જાતે જ કરી શકો? વિડીયો અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો. આશા છે કે તમે તેનો પ્રયત્ન જાતે કર્યો હશે. અહીં આ સુપર હીરો છે અને તે 50 મીટર પ્રતિ સેકન્ડ થી ઉપરની તરફ કૂદે છે. આપણને પૂછવામાં આવ્યું છે કે તેને જમીન પર પાછો આવવા કેટલો સમય લાગે. તો અહીં આ સુપર હીરો ઉપરની તરફ કૂદે છે અને ફરી પાછો નીચે આવે છે અને આ દરમિયાન કેટલો સમય લાગે તે આપણે શોધવાનું છે. હવે આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા કે આપણે ફક્ત તેને ઉપર જતા કેટલો સમય લાગશે તે જ શોધવાનું છે, કારણ કે તેને નીચે પાછું આવતા પણ તેટલો જ સમય લાગે. ઉદાહરણ તરીકે, જો તેને ઉપર જતા 10 સેકન્ડ લાગે તો તેને નીચે આવતા પણ 10 સેકન્ડ થાય. આમ તેનો કુલ સમય 20 સેકન્ડ થાય. તો આપણે ફક્ત તેને ઉપર જવા માટે કેટલો સમય લાગે છે તે જ શોધીશું, એટલે કે આપણે ઉપરની તરફની ગતિને ધ્યાનમાં લઈશું. હવે આપણે શું જાણીએ છીએ તે લખીશું. આપણે તેનો પ્રારંભિક વેગ યુ જાણીએ છીએ જે 50 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે અહીં પ્રવેગ પણ જાણીએ છીએ. સુપરહીરો ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે તેના વેગમાં ઘટાડો થાય, પરિણામે પ્રવેગનું મૂલ્ય ઋણ આવે. એ બરાબર માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. આપણે અહીં તેને ઉપર જવા કેટલો સમય લાગશે તે શોધવાનું છે અને આપણે અંતિમ વેગ પણ જાણીએ છીએ, તેના બરાબર 0 થાય. ફરીથી જો તમે આ 3 સમીકરણને જુઓ તો આપણે પહેલા સમીકરણને પસંદ કરીશું, કારણ કે અહીં આ બીજા સમીકરણમાં એસ છે અને ત્રીજા સમીકરણમાં પણ એસ છે જેની કિંમત આપણે જાણતા નથી. પરિણામે આપણે પ્રથમ સમીકરણને પસંદ કરીશું અને ટી માટે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. હવે જો તમે આ સમીકરણમાં આ બધાની કિંમત મૂકો તો તમે સમય માટે ઉકેલી શકશો. મને ખાતરી છે કે તમે તે જાતે કરી શકશો. તેથી સમય બચાવવા હું ફક્ત તમને આનો જવાબ કહીશ. જો તમે આને ઉકેલો તો તમને ટી બરાબર એટલે કે સમય બરાબર 5 સેકન્ડ મળે. માટે તમે વિડીયો અટકાવીને આ જવાબ મેળવવા પ્રયત્ન કરી શકો. શું આપણો અંતિમ જવાબ 5 સેકન્ડ છે? ના, અહીં ફક્ત ઉપર જવા માટે તેને 5 સેકન્ડ લાગે છે. આપણે અગાઉ જોઈ ગયા કે ઉપરની તરફની ગતિ એ નીચેની તરફની ગતિથી તદ્દન વિરુદ્ધ છે. જો તેને ઉપરની તરફ જતા 5 સેકન્ડ લાગતી હોય તો તેને નીચે પાછી આવવા પણ 5 સેકન્ડ લાગે.
અને આપણને અહીં કુલ સમય શોધવા કહ્યું છે. માટે કુલ સમય બરાબર 10 સેકન્ડ. આમ આ આપણો અંતિમ જવાબ થશે. અહીં આ ફક્ત ઉપરની ગતિ માટે છે, ફક્ત ઉપરની ગતિ માટે. આમ જ્યારે આપણને ઉપરની ગતિ અને નીચેની ગતિ બંને આપી હોય ત્યારે આપણે પ્રશ્નને ઉકેલવા કોઈ પણ એક ગતિને પસંદ કરી શકીએ અને તેથી જ તે ઉપર જવા માટે અને નીચે આવવા માટે એક સમાન સમય લેશે.